ફ્રેન્ડ્સ, ગઈકાલની જેમ આજે પણ આ રસોડે બનવાની છે ધમાકેદાર વાનગીઓ, અને તે બનાવવા માટે હાજર છે કુકિંગ એક્સપર્ટ આનલ ઠક્કર. ચાલો તેમને જ મળીએ. આનલ, એક સરસ મજાની સ્માઈલ દેખાઈ રહી છે તમારા ફેસ પર, એનું રીઝન શું છે? યસ, ઓફકોર્સ, આજે મારો ફેવરેટ સબ્જેક્ટ જે મળ્યો છે અને કેટલા ટાઈમથી વેઇટ કરતી હતી આવા કોઈ સબ્જેક્ટ માટે. ઓકે, તો ફાઇનલી હવે આ સબ્જેક્ટ મળી ગયો છે, તો કેવી ફીલિંગ આવી રહી છે? સાચું કહું તો આઈ ફીલ લાઈક ધેર ઇઝ એન ઓપન સ્કાય એન્ડ આઈ કેન ફ્લાય લાઈક અ ફ્રી બર્ડ. યસ, જેમાં કોઈ બાઉન્ડરીઝ નથી, કોઈ રૂલ્સ નથી, એટલે મજા પડવાની છે. ઓકે, અને કયા પ્રકારની રેસિપી શીખવવાના છો? આજે હું રસોઈ શો સ્પેશિયલ રેસિપીઝ લઈને આવી છું, જેમાં હાઈ ટી મેન્યુ બનાવવાની છું. અરે વાહ, અને બહુ જ સિમ્પલ એન્ડ વેરી ક્રિએટિવ રેસિપીઝ છે. ઓલ રાઈટ, તો તમે પ્રિપેર્ડ છો એના માટે? યસ, 100%. ઓકે, તો ચાલો શરૂ કરીએ આજની સફર. હાથી મસાલા રસોઈ શો પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલ. બઢિયા થા, અબ પિક્ચર શરૂ કરતે હૈ. કુકિંગ એક્સપર્ટ આનલ ઠક્કર આજે રસોઈ શો મેનુમાં આપણને શીખવવાના છે હાઈ ટી મેનુ. ચાલો તેમને જ મળીએ. આનલ, આજે તમે જેમ જણાવ્યું તેમ હાઈ ટી મેનુ શીખવવાના છો, અને એમાં કેવા પ્રકારની રેસિપીઝનો સમાવેશ કર્યો છે? એમાં બધી કહેવાય ને કે સ્નેક્સ અને જે બાઈટિંગ સાઈઝ હોય એવી બધી અલગ અલગ રેસિપીઝ લીધી છે. ઓલરાઈટ, અને સૌથી પહેલી રેસિપીમાં શું બનવાનું છે? હાઈ ટી મેન્યુ છે એટલે કુકીઝ વગર તો ઇનકમ્પ્લીટ કહેવાય, એટલા માટે ફર્સ્ટ રેસિપીમાં ફ્રૂટ ફિલ્ડ કેશ્યુ કુકીઝ બનાવીએ છીએ. ગ્રેટ, નામ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એની સામગ્રીમાં શું છે? એમાં આઈસિંગ સુગર છે, મેંદો છે, કેશ્યુ નટ પાવડર છે, બટર છે, ફ્રૂટ છે ને ડેકોરેશન્સ છે. ઓકે, અને કેટલી વારમાં બની જશે? આનો બેકિંગ ટાઈમ છે 10 મિનિટ્સ અને પ્રિપેરેશન માટે બીજી 10 મિનિટ્સ. ઓલ રાઈટ, એટલે ફટાફટ બની જવાની છે. ચાલો શરૂઆત કરીએ. ઓકે, પહેલાં એક બોલમાં રૂમ ટેમ્પરેચર બટર લઈએ છીએ, સોલ્ટેડ બટર જ લીધું છે, 75 ગ્રામ્સ. આઈસિંગ સુગર લઈએ છીએ, 75 ગ્રામ્સ. અને પ્રોપરલી મિક્સ કરવાનું. પ્રોપરલી લાઇટ અને ફ્લફી થાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું. જે મિક્સર છે એનું એક સરસ સ્મૂધ ટેક્સચર આવી ગયું છે. હા, તું જોઈ શકે છે એનો કલર એકદમ વ્હાઇટ થવા માંડ્યો છે. રાઈટ, પ્રોપરલી ક્રીમ થઈ ગયું છે મિક્સર. હવે બીજા બોલમાં ફરીથી 75 ગ્રામ્સ મેંદો લઈએ છે, એની જોડે 75 ગ્રામ્સ કાજુનો પાવડર છે. ઓકે, એ લઈએ છે. અને પિંચ સોડા બાય કાર, એટલે કે ખાવાનો સોડા. રાઈટ, અને પ્રોપરલી મિક્સ કરી લેવાનું. આ કુકીઝમાં અત્યારે આપણે જેટલો મેંદો લીધો છે એટલું જ ઇક્વલ પ્રપોર્શનમાં કાજુનો પાવડર લીધો છે, એટલે આપણે કોઈ એસેન્સ એડ નથી કરતા, કોઈ આર્ટિફિશિયલ યા સિન્થેટિક ફ્લેવર એડ કરવાની જરૂર નથી, બીકોઝ કેશ્યુનો જ એમાં એટલો બધો સ્ટ્રોંગ ફ્લેવર આવી જાય છે, એટલે બીજું કંઈ એડ કરવાની જરૂર નથી પડતી. અચ્છા, બીજા કોઈ ડ્રાય ફ્રૂટ્સનો પાવડર લેવો હોય તો કયો સારો લાગશે? આની સાથે તમે વોલનટ્સ લઈ શકો છો યા ઇવન બદામ પણ લઈ શકો છો. અચ્છા, પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. અને આમાં એડ કરી લઈશું, અને હાથેથી જ હવે એનું કણક બાંધી લેવાની. અને ઇનિશિયલમાં ફિંગર ટિપ્સથી જ ટ્રાય કરવાનો કે તમે એનો લોટ બાંધી દો, બીકોઝ જેમ જેમ હાથની ગરમી અટશે એમ બટર વધારે મેલ્ટ થશે. રાઈટ, તો કહેવાય ને કે એકદમ ઢીલો થઈ જશે લોટ.
આનલ, તમે જેમ કીધું તેમ હાઈટી મેનુ કુકીઝ વગર અધૂરું કહી શકાય, તો બીજી કયા પ્રકારની કુકીઝ બનતી હોય છે? આમાં એવું કહી શકાય કે સ્કાય ઇઝ ધ લિમિટ. તમે ડિફરન્ટ ડિફરન્ટ ફ્લેવર્સની કુકીઝ બનાવી શકો છો. ઇવન હાઈટી મેન્યુમાં મફિન્સનો યા કપકેક્સનો પણ સમાવેશ થતો હોય છે, એટલે એવી રીતે પણ તમે ડિફરન્ટ ડિફરન્ટ રેસિપીઝ બનાવી શકો છો. અને હાઈટી મેનુમાં ડ્રાય કેક્સ પણ બનતા હોય છે મફિન્સની જેમ જ. હા, તો આ બધું જ કોમ્બિનેશન કરી શકાય. યસ, ઓકે. એનો લોટ બંધાઈ ગયો છે, આને હવે 10 ટુ 15 મિનિટ્સ ફ્રીઝમાં રેસ્ટ આપીશું. જી, ડો રેડી છે, હવે આગળની પ્રોસેસ કરીશું. શ્યોર. પ્લાસ્ટિક શીટ્સમાં એને રોલ કરીશું. નિયરલી એને ભાખરી જેટલું થીક રાખવાનું, બીકોઝ બેક થયા પછી પણ થોડા સ્પ્રેડ થશે ને, પતલા થશે. ઓકે, કુકી કટર થી કટ કરી લઈશું. રાઈટ. એકદમ દૂર દૂર મૂકવાના, બીકોઝ આ સારા એવા સ્પ્રેડ થશે. અચ્છા, મેં અત્યારે બેકિંગ ટ્રેમાં નીચે ઓઇલથી ગ્રીસ કરેલું છે, એની ઉપર બટર પેપરની શીટ મૂકી દીધી છે, અને એવી રીતે જ આને બેક કરવા મૂકવાના. ઓકે, અને પ્રીહીટેડ અવનમાં 160 ડિગ્રીસ પર 10 મિનિટ્સ માટે બેક કરીશું. જી, કુકીઝ બેક થાય ત્યાં સુધી એનું આઈસિંગ બનાવીશું. સ્યોર. નોર્મલ આઈસિંગ બનાવીએ છીએ, બટર આઈસિંગ. ઓકે, નિયરલી 20 ગ્રામ્સ બટર લીધું છે, એમાં જોડે આઈસિંગ શુગર. એને પણ પ્રોપરલી બીટ કરવાનું. અત્યારે આપણે બેઝિક આઈસિંગ રેડી કરી રહ્યા છીએ. આમાં ચોકલેટ ફ્લેવરનું આઈસિંગ કરવું હોય તો હાફ આઈસિંગ શુગર ને હાફ કોકો પાવડર એડ કરી શકાય, યા એવી રીતે બીજા કોઈ ફ્રૂટ ફ્લેવરનું કરવું છે તો એ ફ્રૂટના પાવડર્સ એડ કરી શકાય, યા એની સિન્થેટિક ફ્લેવર્સ યા આર્ટિફિશિયલ એસેન્સ હોય એ એડ કરી શકાય છે. અને વિપક્રીમનું કોમ્બિનેશન કેવું લાગે છે? વિપક્રીમનું બી સારું લાગે છે, પણ વેન વી ટોક અબાઉટ કુકીઝ તો એમાં હંમેશા બટર આઈસિંગ જ પ્રેફરેબલી સારું લાગે. રાઈટ, રેડી થઈ ગયું છે આઈસિંગ. એક પાઇપિંગ બેગ રેડી કરી છે, એમાં આઈસિંગ ને પોર કરીશું. જી, આઈસિંગ રેડી છે અને પાઇપિંગ બેગમાં આપણે ફિલ કરી લીધું છે. જી,
કુકીઝ બેક થઈને રેડી થઈ ગયા છે. એને જ્યારે તમે બહાર કાઢશો ત્યારે તમને થોડા સોફ્ટ જ લાગશે, અને 10 મિનિટ્સમાં પણ આ કુકીઝ બહુ જલ્દી બ્રાઉન થઈ જાય છે, બીકોઝ એમાં કેશ્યુનો પાવડર યુઝ કર્યો છે જે જલ્દી બેક થઈ જાય છે ને, એનાથી બ્રાઉન ઇફેક્ટ વધારે આવે છે. અને પછી એને બહાર કાઢ્યા પછી સોફ્ટ હશે, એને 15-20 મિનિટ્સ માટે રેસ્ટ આપવાનું, એટલે પ્રોપરલી રૂમ ટેમ્પરેચર પર આવી જાય, પછી તમે એને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. અને અત્યારે આપણે આગળની પ્રોસેસ કરીશું. શ્યોર. કુકીઝને ડિવાઈડ કરી લઈએ છે. જે બેઝ કુકીઝ છે એમાં બટર આઈસિંગ મૂકીશું. અત્યારે મેં ફ્રેશ સ્ટ્રોબેરીઝ લીધી છે, આની જગ્યા પર તમે મિક્સ ફ્રૂટ્સ લઈ શકો છો, ઇવન કીવી અને સ્ટ્રોબેરીનું કોમ્બિનેશન લઈ શકો છો, ઇવન બનાના અને સ્ટ્રોબેરીઝનું કોમ્બિનેશન પણ લઈ શકો છો. રાઈટ, ધેટ ડિપેન્ડ્સ એઝ પર ચોઇસ. પણ સ્પેશિયલી કેવા પ્રકારના ફ્રૂટ્સ બહુ સરસ કોમ્બિનેશન કરતા હોય છે? જે ટ્રોપિકલ ફ્રૂટ્સ કહીએ યા સિટ્રસ ફ્રૂટ્સ કહીએ, એના કોમ્બિનેશન્સ વધારે સારા લાગતા હોય છે. ઓલ રાઈટ, સ્ટ્રોબેરીઝને થોડી પ્રેસ કરવાની, એટલે આઈસિંગ સાથે મર્જ થઈ જશે. આ રેડી છે, જે ઉપરના બિસ્કિટ્સ છે મેલ્ટેડ ચોકલેટ છે, એનાથી ડિઝાઇન આપીશું. સેન્ડવિચ કરવાનો, થોડુંક પ્રેસ કરવાનું. સુગર બોલ્સ છે, એનાથી ડેકોરેટ કરીશું. સર્વ કરીએ. શ્યોર. So, ready to very tempting and yummy fruit-filled cashew cookies. Very attractive and yummy. Yes. Fruit-filled cashew cookies બનાવવા માટે જોઈશે બટર 75 ગ્રામ, આઈસિંગ સુગર 75 ગ્રામ, મેંદો 75 ગ્રામ, કાજુ પાવડર 75 ગ્રામ, સોડા બાયકાર્બ ચપટી, સ્ટ્રોબેરી 3 ટેબલ સ્પૂન, આઈસિંગ બનાવવા માટે બટર 20 ગ્રામ, આઈસિંગ સુગર 40 ગ્રામ, ડેકોરેશન માટે મેલ્ટેડ ડાર્ક ચોકલેટ અને સુગર ડેકોરેશન્સ. ફ્રૂટ ફિલ્ડ કેશ્યુ કુકીઝ બનાવવાની રીત. સૌથી પહેલાં એક બાઉલમાં બટર અને આઈસિંગ સુગર લઈ બરાબર મિક્સ કરી લો. હવે બીજા એક બાઉલમાં મેંદો, કાજુ પાવડર અને સોડા બાય કાર્બ લઈ મિક્સ કરી લો. આ મિશ્રણને આઈસિંગ સુગર વાળા મિશ્રણમાં લઈ બરાબર ડો તૈયાર કરો. ડો તૈયાર કરી તેને 10-15 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દો. હવે સેટ થયેલા ડોને પ્લાસ્ટિક શીટ પર લઈ વણી લો. વણેલા રોટલાને કુકી કટરથી કટ કરી બટર પેપર મૂકેલ અવન ટ્રેમાં લઈ પ્રીહીટેડ અવનમાં 180 ડિગ્રી ઉપર 10 મિનિટ સુધી બેક થવા દો. આઈસિંગ બનાવવા માટે એક બાઉલમાં બટર અને આઈસિંગ સુગરને લઈ બરાબર મિક્સ કરી લો. આઈસિંગને પાઇપિંગ બેગમાં લઈ ફિલ કરી લો. બેક થયેલી કુકીઝને અલગ કરી બેઝ કુકીઝ પર બટર આઈસિંગ લઈ તેની ઉપર ફ્રેશ સ્ટ્રોબેરી મૂકો. હવે ઉપરના કુકીઝને મેલ્ટેડ ચોકલેટથી ડેકોરેટ કરી બેઝવાળા કુકીઝ પર મૂકી સુગર ડેકોરેશન્સથી ડેકોરેટ કરી સર્વ કરો. તો તૈયાર છે ફ્રૂટ ફિલ્ડ કેશ્યુ કુકીઝ. હાઈ ટી મેનુની નેક્સ્ટ રેસીપીમાં શું બનવાનું છે ચાલો આનંદને પૂછીએ.
આનલ, હવે પછીની નેક્સ્ટ રેસિપીમાં શું બનશે? બેક્ડ ચીઝ રોલ્સ બનાવીએ છીએ. વાવ, આઈ થિંક કઈક સ્નેક્સ જેવું બનવાનું છે. રાઈટ, તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં બ્રેડ છે, ચીઝ સ્લાઈસ છે, બટર છે, ગ્રીન ચટણી છે ને મસ્ટર્ડ સોસ છે. ઓકે, બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. હા, કેટલી વારમાં બનશે? બસ આને બનતા 10 મિનિટ્સ લાગે છે. શ્યોર, તો શરૂઆત કરીએ. યસ, સૌથી પહેલા બ્રેડને સ્ટીમ કરવા મૂકીશું. અચ્છા, એને 5 મિનિટ્સ માટે સ્ટીમ થવા દઈશું. ઓલરાઈટ, બ્રેડ સ્ટીમ થઈ ગઈ હશે, ગેસ ઓફ કરીએ. અને બધી એક સાથે નહીં કાઢવાની, 1 by 1 કાઢવાની. અચ્છા, એને રોલ કરી લઈશું. મસ્ટર્ડ સોસ છે એ સ્પ્રેડ કરીએ છીએ. નોર્મલ જે આપણે ગ્રીન ચટણી બનાવતા હોઈએ છીએ, ફુદીના, ધાણા, લીલા મરચા, શેંગ અને તલ લઈને ગ્રીન ચટણી બનાવેલી છે. ઓકે, એ લઈએ છીએ. હાફ ટીસ્પૂન જેટલું મસ્ટર્ડ સોસ સ્પ્રેડ કરવાનો, નિયરલી 1 teaspoon જેટલું ગ્રીન ચટણી. ઓલરાઈટ, ચીઝ સ્લાઈસ મૂકીએ છીએ, એને રોલ કરીશું. ઓકે, એકદમ ટાઈટ રોલ વાળવાનો. જે એક્સ્ટ્રા ચીઝ સ્લાઈસ છે એને કાઢી લેવાનું. બેકિંગ ટ્રેને મેં બટરથી ગ્રીસ કરેલી છે, એમાં મૂકીશું રોલને. જી, આવી રીતે બીજી બ્રેડના પણ રોલ વાળી લઈશું. આને તમે કીધું કે સ્ટીમરમાંથી એક એક બ્રેડને જ બહાર કાઢવાની, એનું શું રીઝન છે? અગર તમે બધી એક સાથે બહાર કાઢી લેશો તો તમને રોલ વાળતા વાર લાગે છે, એટલી વારમાં બ્રેડ સુકાઈ જશે, તો અગેન એનો રોલ નહીં વળે. ઓકે, એટલા માટે. ઓલરાઈટ, અગેન મસ્ટર્ડ સોસ. ગ્રીન ચટણી, એન્ડ ચીઝ સ્લાઈસ. એકદમ ટાઈટ રોલ વાળવાનો. અત્યારે મસ્ટર્ડ સોસ અને ગ્રીન ચટણીનું કોમ્બિનેશન લીધું છે, એના સિવાય બીજા કોઈ સોસીસ અથવા ચટણી લેવી હોય તો કઈ સારી લાગશે? આની સાથે તમે બેઝલ નો સોસ એટલે કે પેસ્ટો લઈ શકો છો. પેસ્ટો અને ચીઝનું કોમ્બિનેશન પણ કરી શકો છો, અને ઇવન આ રોલ્સને તમે સ્વીટ બનાવી શકો છો, એટલે જેમ એપ્લાય કરીને થોડા ડ્રાય ફ્રૂટ્સ અંદર નાખીને યુ કેન રોલ ઇટ. વાવ, રોલ્સ વળાઈને રેડી થઈ ગયા છે. બટર એપ્લાય કરીશું. યા, બટરને મેલ્ટ કરી લેવાનું. અને પ્રોપરલી સ્પ્રેડ કરી દેવાનું. આખા રોલ્સ એનાથી કોટ થઈ જવા જોઈએ બટરથી. ઓકે, અને હાઈ ટી મેનુ જ્યારે પ્લાન કરતા હોઈએ ત્યારે એમાં સ્પેશિયલી કેવા પ્રકારની રેસિપીઝનો સમાવેશ કરવો જોઈએ? જ્યારે તમે હાઈ ટી પ્લાન કરતા હો એ વખતે એક તો ખાસ ધ્યાન રાખવાનું કે રેસિપીઝ જે હોય થોડી સ્ટમક ફિલિંગ હોવી જોઈએ, એટલે બહુ હેવી પણ ના હોવી જોઈએ અને બહુ લાઇટ પણ ના હોવી જોઈએ. એન્ડ પ્લસ ઇટ શુડ બી બાઇટિંગ સાઇઝ, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. બધી જ રેસિપીઝ એકદમ બાઇટિંગ સાઇઝની હોય એન્ડ સિમ્પલ રેસિપીઝ હોય. રાઈટ, એટલે સ્નેક્સ કે સ્ટાર્ટર્સ એવું કંઈ પણ બનાવીએ તો એ બહુ જ હેવી પણ નહીં અને બહુ જ લાઇટ પણ ના હોવું જોઈએ. ઓકે, બટર થી કોટ થઈ ગયા છે અને બેક કરવા મૂકીશું. શ્યોર, અમ
અને પ્રીહીટેડ અવનમાં 180 ડિગ્રીઝ પર 10-15 મિનિટ્સ માટે બેક કરીશું. લાઈક જ્યાં સુધી ઉપરનું એનું જે લેયર છે એ પ્રોપરલી બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી એને બેક કરવાના છે. ઓકે, બેગ ચીઝ રોલ્સ રેડી છે અને સર્વ કરીશું. શ્યોર. એને મેં કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તો રેડી છે હાઈ ટી મેન્યુની સેકન્ડ રેસીપી, વેરી ડિલિશિયસ બેક્ડ ચીઝ રોલ્સ. વેરી ઇઝી એન્ડ ચીઝી. યસ. બેક્ડ ચીઝ રોલ્સ બનાવવા માટે જોઈશે બ્રેડ 6 સ્લાઈસ, મસ્ટર્ડ સોસ 3 ટીસ્પૂન, લીલી ચટણી 6 ટીસ્પૂન, ચીઝ સ્લાઈસ 6 નંગ, બટર બ્રશિંગ માટે, સર્વિંગ માટે કેચઅપ અને ગ્રીન ચટણી. બેક્ડ ચીઝ રોલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ બ્રેડને સ્ટીમરમાં લઈ 5 મિનિટ સુધી સ્ટીમ થવા દો. સ્ટીમ થયા બાદ બોર્ડ ઉપર લઈ વણી લો. તેના ઉપર મસ્ટર્ડ સોસ, લીલી ચટણી અને ચીઝની સ્લાઈસ લઈ તેના બરાબર રોલ વાળી લો. આ રોલને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રેમાં લઈ ઉપરથી બટરથી બ્રશિંગ કરી પ્રીહીટેડ અવનમાં 10-15 મિનિટ સુધી બેક કરવા મૂકો. રોલ્સ બેક થઈ ગયા બાદ કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે બેક્ડ ચીઝ રોલ્સ. આ રસોડે બની રહી છે સ્પેશિયલી તમારા માટે હાઈ ટી મેનુની રેસિપીઝ. ચાલો આનંદને પૂછીએ કે નેક્સ્ટ વાનગીમાં શું બનશે. આનલ, બે સરસ મજાની વાનગીઓ બાદ હવે શું શીખવવાના છે? હવે એક ઓપન સેન્ડવિચ બનાવીએ છે, કોટેજ ચીઝ ઓપન સેન્ડવિચ. ઓકે, બહુ સરસ નામ છે અને કોટેજ ચીઝ છે અગેન, અને સેન્ડવિચમાં ચીઝનું તો ઘણું બધું મહત્વ હોય જ છે. એના સિવાય બીજા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? એના સિવાય હંગ કર્ડ છે, એટલે કે દહીંનો મસ્કો છે, મકાઈ છે, બ્લાન્ચ કરેલી બદામ છે, હની છે, બેઝલ છે, બટર છે ને મસાલા છે. ઓકે, થોડુંક અનયુઝ્યુઅલ કોમ્બિનેશન છે ક્યાંક ક્યાંક. આ સેન્ડવિચનો ટેસ્ટ કેવો હશે? આનો એકદમ ટેંગી જેવો ટેસ્ટ હોય છે, બહુ સ્વીટ પણ નહીં, સ્પાઈસી પણ નહીં. ઓકે, એ ટાઈપનો ટેસ્ટ હોય છે. શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે એક ટોપિંગ બનાવીશું. શ્યોર. ગેસ ઓન કરીએ. બટર લઈએ છીએ, nearly 1 tablespoon. Fine chop karelo garlic chhe, 1 teaspoon. Green chilies chhe, fine chop karela, 1/2 teaspoon. Ane khali 1 minute roast thava devanu butter ma. બોઇલ કરેલી કોર્ન છે એ લઈએ છે, 3 ટેબલસ્પૂન. અને બ્લાન્ચ કરીને પીલ ઓફ કરેલી એટલે કે એની સ્કિન કાઢી લીધી છે એવી બદામ છે. ઓકે, એ લઈએ છે 2 ટેબલસ્પૂન. સોલ્ટ લઈએ છે ટુ ટેસ્ટ. રેડ ચીલી સોસ છે. ઓકે, નિયરલી 1 ટેબલસ્પૂન. થોડુંક પાણી એડ કરીશું સોસ બળી ના જાય એના માટે. ફ્રેશલી કટ કરેલા બેઝલ્સ લઈશું. હ
હની લઈએ છે. નિયરલી 2 ટેબલસ્પૂન. ખાસા એવા પ્રમાણમાં લઈએ છે. હા, એની સાથે જ લેમન જ્યુસ એડ કરીશું. 1 ટીસ્પૂન. હવે એને ફાસ્ટ ગેસ ઉપર 5 મિનિટ્સ માટે કૂક થવા દેવા. ને કન્ટિન્યુઅસ હલાયા કરવા. ઓકે, ગેસ ઓફ કરીએ. એક બોલમાં કાઢી લઈશું. હની આલમંડ નું ટોપિંગ રેડી છે. હવે આગળની પ્રોસેસ કરીએ. એક સોસ બનાવીએ છે. હંગ કર્ડ લીધું છે. દહીંનો મસ્કો અને ફ્રેશ પનીર છે, એને ગ્રેટ કરી લીધું છે. ઓકે, 1 કપ દહીંનો મસ્કો લીધો છે, સામે 1/2 કપ ગ્રેટેડ પનીર. સોલ્ટ એડ કરવાની છે એઝ પર ટેસ્ટ. થોડુંક સ્મૂથ થાય અને પનીર પ્રોપર બ્લેન્ડ થઈ જાય ત્યાં સુધી જ એને વિસ્ક કરવાનું છે. બરાબર, મિક્સર રેડી છે અને એક પાઇપિંગ બેગમાં ભરી લેવાનું છે. ઓકે, એન્ડ આનો જે ટેસ્ટ હોય છે ને, મોર ઓર લેસ સાવર ક્રીમ કહીએ ને, એવો ટેસ્ટ હોય છે. આ રેડી છે. બ્રાઉન બ્રેડ લીધેલી છે, એને મેં સ્ક્વેર શેપમાં કટ કરી લીધી છે. ઓલરાઇટ, સ્લાઇટલી બટર લગાવીશું. જ્યારે પણ હાઈટી મેન્યુ પ્લાન કરતા હો ને, ત્યારે રેસિપીઝ બને ત્યાં સુધી બધી એવી જ લેવાની કે જેમાં તમે પહેલેથી પ્રિપેરેશન કરીને રાખી શકો છો. ઓકે, જેમ કે આ રેસિપી છે, તમે તમે બ્રેડની સ્લાઈસ છે એમાં બટર લગાવીને રાખી દો, ટોપિંગ છે, ક્રીમ છે, બધું જ પહેલેથી રેડી કરીને રાખી દો, તો જ્યારે ગેસ્ટ આવે ત્યારે જસ્ટ તમારે એસેમ્બલ કરવાનું જ રહે. અને એમ પણ મોસ્ટલી આ પ્રકારનું જે મેનુ હોય છે એ સ્પેશિયલી પાર્ટીઝ માટે જ પ્લાન કરવામાં આવતું હોય છે, તો જો પ્રિપરેશન્સ કરેલી હોય તો પાછળના ટાઈમમાં ઘણો બધો ટાઈમ આપણે બચાવી શકીએ છીએ. સાચી વાત છે. આથી બોર્ડર કરી લઈશું. બોર્ડર્સ થઈ ગઈ છે. હવે વચ્ચે જે ટોપિંગ બનાવ્યું હતું એ મૂકીશું. નિયરલી 1/2 ટીસ્પૂન જેટલું ટોપિંગ ઈચ બ્રેડ પર આવશે. ઓકે, સર્વ કરીએ. શ્યોર,
એને મેં ટમેટો ચિપ્સ સાથે સર્વ કર્યા છે, તો રેડી છે અગેન વેરી ટેમ્પટિંગ કોટેજ ચીઝ ઓપન સેન્ડવિચ. વેરી અટ્રેક્ટિવ એન્ડ ઇઝી. યસ. કોટેજ ચીઝ ઓપન સેન્ડવિચ બનાવવા માટે જોઈશે ટોપિંગ બનાવવા માટે બટર 1 ટેબલસ્પૂન, ઝીણું સમારેલું લસણ 1 ટીસ્પૂન, સમારેલા લીલા મરચાં 1/2 ટીસ્પૂન, બાફેલી મકાઈ 3 ટેબલસ્પૂન, બ્લાન્ચ કરીને છાલ કાઢેલી બદામ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, રેડ ચીલી સોસ 1 ટેબલસ્પૂન, પાણી જરૂર મુજબ, સમારેલી બેઝિલ 15-20 પાન, મધ 2 ટેબલસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન. સોસ બનાવવા માટે દહીંનો મસ્કો 1 કપ, છીણેલું પનીર 1/2 કપ, મીઠું સ્વાદ અનુસાર, બ્રાઉન બ્રેડ 4 સ્લાઈસ, બટર 1 ટેબલસ્પૂન. સર્વિંગ માટે ટમેટો ચિપ્સ. કોટેજ ચીઝ ઓપન સેન્ડવિચ બનાવવાની રીત. ટોપિંગ બનાવવા માટે એક પેનમાં બટર, ઝીણું સમારેલું લસણ, સમારેલા લીલા મરચાં, બાફેલી મકાઈ, બ્લાન્ચ કરીને છાલ કાઢેલી બદામ, મીઠું, રેડ ચીલી સોસ, પાણી, સમારેલા બેઝિલ, મધ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીને 5 મિનિટ સુધી કૂક કરી લો. તૈયાર થયેલા ટોપિંગને બાઉલમાં કાઢી લો. સોસ બનાવવા માટે હવે એક બાઉલમાં દહીંનો મસ્કો, છીણેલું પનીર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને પાઇપિંગ બેગમાં ભરી લો. બ્રાઉન બ્રેડ પર બટર લગાવી પાઇપિંગ બેગથી બોર્ડર બનાવી લો. ઉપરથી ટોપિંગ મૂકી ટમેટો ચિપ્સ સાથે સર્વ કરો. તો તૈયાર છે કોટેજ ચીઝ ઓપન સેન્ડવિચ. આનલ રેડી છે આજના એપિસોડની લાસ્ટ વાનગી બનાવવા માટે. ચાલો પૂછીએ કે કઈ વાનગી બનશે. આનલ, હાઈ ટી મેનુની લાસ્ટ રેસિપી બનવા જઈ રહી છે, કઈ છે? ચીઝ બોલ્સ એન્ડ દિલ સોસ બનાવીએ છે. ઓકે, અને સામગ્રીમાં શું છે? એના માટે સુવાની ભાજી છે, પનીર છે, મેંદો છે, ઓનિયન છે, પટેટો છે ને મસાલા છે. ઓકે, કેટલી વારમાં બની જશે? આને બનતા 10-15 મિનિટ્સ થાય છે. શરૂઆત કરીએ. ઓકે, પહેલા ચીઝ બોલ્સ બનાવીશું. બોઈલ કરેલું પટેટો છે અને સ્મેશ કર્યું છે. 1 નંગ બટાકું લીધું છે. ગ્રેટેડ પનીર છે એ લઈએ છે, 2 ટેબલસ્પૂન. ફાઇન ચોપ કરેલા ગ્રીન ચીલીસ છે એ લઈએ છે, 1 ટીસ્પૂન. સોલ્ટ એઝ પર ટેસ્ટ, થોડાક ચીલી ફ્લેક્સ, નિયરલી 1/2 ટીસ્પૂન. કોર્નફ્લાવર લઈએ છે, 1 ટીસ્પૂન. ઓકે, જસ્ટ બાઇન્ડિંગ આવે એટલું લઈએ છે. નેક્સ્ટ સ્મેશ કરીને ચીઝ સ્લાઈસ લઈશું. આનલ, જનરલી તો છીણેલી ચીઝ લેવાતી હોય છે આવા કોઈ પણ બોલ્સ કે એવું બનાવતી વખતે, ત્યારે આપણે ચીઝ સ્લાઈસ લીધી, એનું શું રીઝન છે? એક્ચ્યુઅલી જે આપણે નોર્મલ પ્રોસેસ ચીઝ લેતા હોઈએ છીએ એના કરતાં ચીઝ સ્લાઈસનું જે ફ્લેવર હોય છે થોડુંક વધારે સ્ટ્રોંગ હોય છે, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ઓકે, અને તમે એનો કલર પણ જોશો તો પણ તમને ડિફરન્સ દેખાશે કે પ્રોસેસ ચીઝ હશે એકદમ વ્હાઈટ હશે અને આ થોડું યલોઇશ જેવો શેડ હોય છે. એના બોલ્સ વાળી લઈશું. પ્રોપર બોલ્સ વાળી લેવાના. કોર્નફ્લોર થી પ્રોપરલી કોટ કરી લેવાનો. એને ડીપ ફ્રાય કરી લઈએ. યા, Thank you.
થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ડીપ ફ્રાય કરવાનો. ઓલરેડી અંદર જે ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે એ કુક્ડ જ છે, રાઈટ? એટલે એને વધારે ફ્રાય કરવાની જરૂર નથી પડતી. ઓકે, એટલે ઉપરનું જે કોટિંગ છે થોડું ક્રિસ્પી થાય અને બ્રાઉન થાય ત્યાં સુધી જ ફ્રાય કરીએ છીએ. અત્યારે આપણે ચીઝ સ્લાઈસ લીધી છે, આની જગ્યા પર મોઝરેલા ચીઝ પણ લઈ શકાય છે, યા ઇવન યુ કેન ડુ કોમ્બિનેશન્સ ઓફ ચીઝ, કે ગોડા ચીઝ છે ને નોર્મલ પ્રોસેસ ચીઝ છે, યા ચીઝા છે ધેટ ઇઝ પીઝા ચીઝ, એવી રીતે અલગ અલગ કોમ્બિનેશન્સ પણ થઈ શકે છે. ઓકે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. યસ, બહુ સરસ કલર આવ્યો છે એનો. હા, ચીઝ બોલ્સ રેડી છે. હવે ડિલ સોસ બનાવીશું. શ્યોર, ગેસ ઓન કરીએ. 2 ટેબલસ્પૂન બટર લઈએ છે. ઓકે, ડિલ એટલે કે સોયાની ભાજી એ એડ કરીએ છે, રાઈટ? નિયરલી હાફ કપ. ઓકે, ને સાથે જ ફાઇન ચોપ કરેલી ઓનિયન્સ છે એ એડ કરીએ છે, જી, 2 ટેબલસ્પૂન. આનલ, સ્પિનચમાંથી તો અલગ અલગ જાતના સોસીસ બનતા હોય છે, પણ સુવાની ભાજીમાંથી આ સોસ બની રહ્યો છે એટલે કંઈક અલગ છે, જનરલી ક્યાંય સાંભળ્યું નથી, તો તમારી ઓન ક્રિએટિવિટી? યસ, આ મારી ઓન ક્રિએટિવિટી છે અને આનો સોસ બહુ જ સરસ લાગે છે. જ્યારે તમે કોઈને સર્વ કરશો તમને ખબર નહીં પડે કે આ સુવાની ભાજીમાંથી બનેલું છે. ઓકે, અને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તો સુવાની ભાજીને સોસમાં ઇન્ક્લુડ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? યુઝ્યુઅલી જ્યારે સુવાની ભાજીની વાત કરીએ તો યુઝ્યુઅલી રૂટીન લાઈફમાં એટલે કે રૂટીન ફૂડમાં એનો બહુ યુઝ નથી કરતા હોતા બધા, અને આ રીતે અગર તમે સર્વ કરો તો બધા ઇઝીલી એક્સેપ્ટ પણ કરી લે. ઓકે, પ્રોપરલી રોસ્ટ થઈ ગયું છે. મેંદો એડ કરીએ છે, 1.5 ટેબલસ્પૂન. એને પણ આની સાથે જ શેકી લેવાનું છે. હા, ગેસ ફાસ્ટ કરો. થોડુંક મેંદો શેકાવાની સ્મેલ આવે ત્યાં સુધી એને રોસ્ટ કરવાનો. અચ્છા, અને જ્યારે પણ તમે હાઈટી મેન્યુમાં આ ડિશને ઇન્ક્લુડ કરતા હો એ વખતે ચીઝ બોલ્સ તમે પહેલેથી બનાવીને મૂકી શકો છો, બટ પ્રેફરેબલી આ સોસ લાસ્ટ મોમેન્ટ પર જ બનાવવાનો, બીકોઝ આ ગરમ ગરમ જ ખાવાની વધારે મજા આવે છે. મેંદો શેકાઈ ગયો છે. ઓકે, મિલ્ક એડ કરીશું. વન કપ મિલ્ક લઈએ છે. સીઝનિંગ કરી દઈએ, સોલ્ટ એઝ પર ટેસ્ટ. આમાં પ્રમાણ કરતા સોલ્ટ થોડું ઓછું જ નાખવાનું. ઓકે, સુગર લઈએ છે, 2 ટીસ્પૂન. ઓકે, પેપર પાવડર, બ્લેક પેપર પાવડર 1/2 ટીસ્પૂન, એન્ડ અગેન ચીઝ સ્લાઈસ લઈએ છે. ઓકે, એક સ્લાઈસ લીધેલી છે. ચીઝ સ્લાઈસ પણ લઈએ છે અને ભાજી પણ લીધી છે એટલે આ બંનેની પોતાની થોડીક ખારાશ તો હશે જ. હા, અને એટલા માટે થોડું બટરમાં પણ હશે ખારાશ. યસ, અને એટલે જ સોલ્ટ ઓછું લઈએ છીએ. હા, અને 5 મિનિટ્સ સોસને ફૂલ ગેસ ઉપર કુક થવા દઈશું જ્યાં સુધી થિક ના થાય. ઓકે, લાસ્ટ રેસીપી બનવામાં હવે કેટલી વાર લાગશે? ચાલો આનલને પૂછીએ. આનલ, સોસ જે રેડી કરતા હતા તે થઈ ગયો છે? હા, એ થઈ ગયો છે ને, એકદમ થિક પણ થઈ ગયો છે, જે સોસની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. યસ, એ થઈ ગઈ છે. એક્ઝેક્ટલી, ચીઝ બોલ્સ બી રેડી છે, ડિલ સોસ પણ રેડી છે, સર્વ કરીએ. શ્યોર, સરસ મજાની સર્વિંગ પ્લેટ દેખાઈ રહી છે અહીંયા. યસ,
પહેલા સોસ પોર કરીશું. ચીઝ બોલ્સ મૂકીશું એક ટૂથપીક લગાડીને. ઓકે, ચીલી ફ્લેક્સ થી ગાર્નિશ કરીશું. શ્યોર. રેડી છે હાઈ ટી મેન્યુ ની લાસ્ટ રેસિપી, વેરી ઇનોવેટિવ ચીઝ બોલ્સ એન્ડ ડિલ સોસ. વેરી ક્રિએટિવ અને યુનિક. અને તમને લાસ્ટમાં કહી દઉં કે આજના મેનુની બધી જ રેસિપીઝ બહુ જ સરસ હતી અને વ્યુઅર્સને 100% ગમી જ હશે અને ઘરે એ લોકો ચોક્કસથી હાઈ ટી મેનુ પ્લાન કરશે. યસ. ચીઝ બોલ્સ ઇન ડિલ સોસ બનાવવા માટે જોઈશે. બોલ્સ બનાવવા માટે બાફીને સ્મેશ કરેલા બટાકા 1 નંગ, છીણેલું પનીર 2 ટેબલસ્પૂન, સમારેલા લીલા મરચા 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન, કોર્નફ્લોર 1 ટીસ્પૂન, ચીઝની સ્લાઈસ 1/2 સ્લાઈસ, તેલ તળવા માટે. ડિલ સોસ બનાવવા માટે સવાની ભાજી 1/2 કપ, સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, મેંદો 1/2 ટેબલસ્પૂન, દૂધ 1 કપ, બટર 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ 2 ટેબલસ્પૂન, મરી પાવડર 1/2 ટીસ્પૂન, ચીઝની સ્લાઈસ 1/2 સ્લાઈસ, ગાર્નિશિંગ માટે ચીલી ફ્લેક્સ. ચીઝ બોલ્સ ઇન ડિલ સોસ બનાવવાની રીત. ચીઝ બોલ્સ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં બાફેલા બટાકાનો માવો, છીણેલું પનીર, સમારેલા લીલા મરચા, મીઠું, ચીલી ફ્લેક્સ, કોર્નફ્લોર અને ચીઝની સ્લાઈસ લઈ તેના બોલ્સ વાળી લો. બોલ્સને કોર્નફ્લોરથી કોટ કરી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. ડિલ સોસ બનાવવા માટે પેનમાં બટર, સુવાની ભાજી, સમારેલી ડુંગળી અને મેંદો લઈ તેને શેકી લો. ત્યારબાદ તેમાં દૂધ, મીઠું, ખાંડ, મરી પાવડર અને ચીઝ સ્લાઈસ મિક્સ કરી 5 મિનિટ સુધી કુક કરી લો. હવે સર્વિંગ બાઉલમાં ડિલ સોસ લઈ તેની ઉપર ચીઝ બોલ્સ મૂકી ઉપરથી ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ચીઝ બોલ્સ ઇન ડિલ સોસ. તમે અમને મળવા માટે જેટલા એક્સાઇટેડ હોવ છો એટલા જ ઉત્સાહી હોઈએ છીએ અમે પણ તમને મળવા માટે, તમારી સાથે વાતો કરવા માટે. અને આ વાતો કરવા માટે તમારે અમને પત્ર લખી મોકલાવો પડે છે. પત્ર લખવાનું સરનામું આ રહ્યું: રસોઈ શો, ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, ગોડકદેવ, અમદાવાદ 380015. અમારું ઈમેલ આઈડી છે કોમ્બિનેશન કરીને તેનું એક મેનુ પ્રિપેર કરવાનું. બસ ખાસ ધ્યાન એ જ વાતનું રાખવાનું છે કે આ બધી જ વાનગીઓ એકબીજા સાથે પ્રોપરલી અને પરફેક્ટલી મેચ કરવી જોઈએ. ચાલો આ જ વાત સાથે અત્યારે મારા જવાનો સમય થઈ ગયો છે. આવતા એપિસોડમાં ફરીથી આવી જ યુનિક વાનગીઓ સાથે મળીશું. ટિલ ધેન આવજો.